गुड मॉर्निंग बाळ मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय आसपास। आजनो आपणो विषय छे प्रकरण 25 मारो जिल्लो। आगला वीडियो में मैं तमने आ पाठनी समझूती समझावेली। હવે મારો જિલ્લો એટલે આપણે સુરતમાં રહીએ છીએ, તો આપણે થોડેક સુરત જિલ્લા વિશેની માહિતી મેળવી લઈએ। સુરત, સુરતને બીજા કયા નામે ઓળખાય છે? ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ગ્રીન સિટીના નામે ઓળખીએ છીએ। સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખૂબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે। આ છે સુરત જિલ્લાનો નકશો। સુરત જિલ્લામાં આ જે છે એ બધા સુરત જિલ્લાના તાલુકાઓ છે। તાપી નદી, સુરત તાપી નદીના કિનારે વસેલું એક બંદર છે। જોકે તાપી નદી ઉપર બનાવેલા બંધોના કારણે હાલનું બંદર ખૂબ જ નાનું થઈ ગયું છે, જે હજીરા પાસે આવેલ છે। સુરતની આસપાસ તાપી જિલ્લો, ભરૂચ જિલ્લો, વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલા છે, જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે। નકશા મુજબ સુરત 21.70 અંશ અક્ષાંશ અને 72.83 અંશ પૂર્વ રેખાંશ ઉપર આવેલ છે। સુરત દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડુ મથક છે। તે તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી 14 કિલોમીટર અંતરે આવેલું છે। સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું 9મા ક્રમનું મોટું શહેર છે। વસ્તી તેમજ ઔદ્યોગિક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે। વિશ્વના 90-95% જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે। સુરતનો સૌથી મોટો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ, જરી, કિનખાબ અને અન્ય અને ડાઈંગ પ્રિન્ટિંગનો છે। સાલ 2008માં સુરત 16.5% GDP સાથે ભારતના સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું। શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં 4થા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે। મુઘલકાળનું સુરત, 16મી સદી દરમિયાન જ્યારે મુઘલ કાળમાં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું હતું। ભૌગોલિક રીતે સુરત શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે, તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પડવા જતા યાત્રીઓ માટે અહીંના બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા મુઘલ સરાય બનાવી હતી। વળી દેશ વિદેશના અનેક વેપારીઓ અહીં વેપાર કરવા આવતા અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનિમય સ્થાપવા તે સમયે નાણાવટ નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું, જેમાં શાહી ટંકશાળ પણ હતી। આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબૂત અને ઊંચી દિવાલ કોટ બાંધવામાં આવી, જેનું નામ શહેરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો નાના કોટ તરીકે પણ ઓળખતા હતા। સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે શહેરે પનાહની બહાર નીકળી ગયું। સુરતની સમૃદ્ધિ દિન પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદ્ભવ્યો, જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમપનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો મોટા કોટ તરીકે ઓળખતા હતા। આ સુરત હતું મુઘલ કાળ દરમિયાન।
એક નજરમાં જિલ્લો. સુરત શહેર પશ્ચિમના ભારતના મુખ્ય બંદરો અને ટ્રેન્ડિંગ નગરોમાંથી તાપી નદી પર આવેલું છે. ગુજરાતમાં સુરત બીજું સૌથી મોટું શહેર છે અને ભારતમાં 9મું સૌથી મોટું શહેર છે. સુરત તેના કાપડ અને હીરાના વ્યવસાય માટે પ્રસિદ્ધ છે. સુરતમાં વિશ્વના 3જા ભાગના હીરાની કટ અને પોલિસ્ટ કરવાના કામો થાય છે. સુરતમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફ્લાયઓવર્સ છે. જોકે 1994માં ન્યુમોનિક પ્લેગના ફાટી નીકળવાના સ્થળ પછી પણ સુરત ગર્વથી ભારતના તેજસ્વી ભૂતકાળ અને તેજસ્વી ભાવિ સાથેનો એક શ્રેષ્ઠ શહેર હોવાનો દાવો કરે છે. સુરતમાં આવેલા ગામડાઓ કેટલા? તો 1280. હવે કયા કયા પાક લેવામાં આવે? ઘઉં, જુવાર, શેરડી, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ અને ફળ. સુરતના ઉદ્યોગો કયા? તો હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, જરી ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ. કયા કયા ખનિજો છે? તો ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઇટ, લાઇમસ્ટોન. નદી કઈ છે? તો આપણી નદી છે તાપી. પર્વતો એક બી નથી સુરત પાસે. બંદરો મગદલા, સુરત, હજીરા અને ડુમ્મસ. અગત્યના સ્થળો બારડોલી, ડુમ્મસ, હજીરા, ઉકાઈ, ઉત્તરાયણ, ઉદ્યાન. જોવાલાયક સ્થળો સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, જરી ઉદ્યોગ. ડુમ્મસ પ્રવાસધામ માટે ભારતભરમાં જાણીતું છે. ડાયમંડ સિટી સુરતને તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે. સિલ્ક સિટી તો સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં અને આસપાસની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થળ. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમ્મસ, હજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્ત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમ્મસ એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે, જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર છે. સરદાર પટેલ મ્યુઝિયમ 1890માં સ્થાપના કરી હતી અને તેને સરદાર સંગાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સમયે તે મેન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે જાણીતી હતી અને સ્વતંત્રતા પછી સરદાર પટેલ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું હતું. અહીં એક તારાગૃહ અહીં પણ છે. આ સંગ્રહાલય પ્રાચીન અવશેષો દર્શાવે છે જે શહેરના પાછલા ઇતિહાસમાં સમજ આપે છે. વિજ્ઞાન કેન્દ્ર એટલે કે સાયન્સ સિટી. જો તમે બાળકો સાથે સુરતની મુલાકાત લો તો સાયન્સ સેન્ટરની મુલાકાત તેમના માટે રસ ધરાવશે. યુવાનોના મનમાં વિજ્ઞાનમાં રસ લાવવા માટે કેન્દ્ર ખાસ બનાવવામાં આવ્યું હતું. બાળકો મ્યુઝિયમ, તારાગૃહ અને વ્યાજની આર્ટ ગેલેરી શોધી કાઢશે અને તે બધાને જોઈ શકશે જે બધી દ્રશ્ય પર છે. અંબિકા નિકેતન મંદિર. અંબિકા નિકેતન મંદિરનું નિર્માણ 1969માં કરવામાં આવ્યું હતું અને તે અંબિકા દેવીને સમર્પિત હતું. અંબામાં માતાના ઉપાસકો આ મંદિરની મુલાકાત લે છે અને પ્રસાદના ભાગરૂપે પ્રાર્થના કરે છે. ઓલ્ડ ફોર્ટ. હુમલા સામે શહેરને સુરક્ષિત રાખવા માટે 14મી સદીમાં મુહમ્મદ તુગલકને કિલ્લાનું નિર્માણ કરવાનો શ્રેય આપવામાં આવ્યો. શિવાજી મહારાજે 2 વખત કિલ્લાને તોડી નાખ્યા હતા, પરંતુ હજી પણ બાકી રહેલો દેખાવ એકદમ મૂલ્યવાન છે. સરથાણા પાર્ક. આ મ્યુનિસિપલ સંચાલિત પ્રકૃતિ પાર્ક તાપી નદીની બાજુમાં 81 એકર વિસ્તારને આવરી લેતું ગુજરાતનું સૌથી મોટું પાર્ક છે. તે પહેલીવાર 1984માં સ્થાપવામાં આવી હતી અને તેને સિંહ, વાઘ અને રીંછની જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જોવા માટે અને કેટલાક આરામનો આનંદ માણવા માટે તે યોગ્ય છે. ઉકાઈ ડેમ. સુરતથી ઉકાઈ ડેમથી તે બધી રીતે મુસાફરી કરવા યોગ્ય છે. આ ડેમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને જળ સંગ્રહ સ્થાનનો બંનેનો હેતુ પૂરો પાડે છે. સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ. ગોપી તળાવ. મલિક ગોપી એક સમૃદ્ધ વેપારી 1510ના દાયકાના અંતમાં ગોપી તળાવ બાંધ્યું હતું.
તળાવ સિવાય તેમણે શહેરના વિકાસમાં પણ યોગદાન આપ્યું અને તેમણે એક વિસ્તાર વિકસાવ્યો જે આજે ગોપીપુરા તરીકે ઓળખાય છે. તે સમયે સુરત શહેરમાં કોઈ નામ ન હતું અને તેણે સુરજ નામનો પ્રસ્તાવ મૂક્યો જે પાછળથી મુગલ સમ્રાટ દ્વારા બદલીને સુરતમાં આવ્યો. મલિક ગોપીને સુરતના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ સુંદર અને મોહક વિદેશી મુલાકાતીઓ બનાવવામાં આવી હતી. તે સુકાઈ ગઈ હતી કારણ કે તે સુકાઈ ગઈ હતી, પરંતુ 2012માં સરકારે તેને ફરીથી જીર્ણોદ્ધાર કર્યું હતું અને આજે તે ફુવારાઓ અને સ્ટોલ્સ સાથે લોકપ્રિય મનોરંજન સ્થળ છે. હજીરા. હજીરા જૂનું બંદર છે અને તે પણ છીછરા પાણી સાથે સરસ બીચ છે જે તેને પાણીની રમતો માટે યોગ્ય બનાવે છે. હજીરા સુરતથી 30 કિમી દૂર છે અને 1 કલાકથી પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે. વ્યસ્ત શહેરની હસ્ટલ અને ખળભળાટ દૂર તમે સુલેહ, શાંતિ, રેન્જ સર્વોચ્ચ અહીં મળશે. ફક્ત અચકાવો અથવા જો તમને ગમે તો સલ્ફરના સમૃદ્ધ 2 ગરમ ઝરણામાં ડૂબાડો. હજીરા આ ગરમ પાણીના ઝરાના કારણે આરોગ્ય ઉપાય બની ગયા છે. ડુમ્મસ બીચ. 21 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે ડ્રાઈવ કરો અને તમે ડુમ્મસ, એક લોકપ્રિય બીચ અને સ્થાનિકો માટે મનોરંજક સ્થળ પર પહોંચશો. વાતાવરણ શાંત હોય છે જેમાં મોટાભાગના દિવસો ઘણા ટોળાઓ જોઈ રહ્યા છે. ડુમ્મસને ભૂત્યા સ્થળ હોવાના શંકાસ્પદ વિશેષતા પણ હોઈ શકે છે, પરંતુ તે દિવસ દરમિયાન લોકો તેની મુલાકાત લેવાને અટકાવતા નથી. અન્ય એક બાબત એ છે કે અહીં રેતી કાળી છે. તમે શાંતિ અને શાંત આનંદ માટે અથવા સવારે મજા માણો અને સાંજના સમયે ગેલમાં ઉઠવા માટે સવારે વહેલા જવાનું પસંદ કરો છો, તમે સુરતમાં હો ત્યારે ડુમ્મસ બીચની મુલાકાત લેવી આવશ્યક છે. મંડલો અને તાપ્તી નદીઓના મોં પર બીચ આવેલું છે. અહીં એક મંદિર છે જે દરિયા ગણેશને સમર્પિત છે. તિથલ બીચ, વલસાડ. દાંડી, નવસારી. અંગ્રેજોના કબ્રસ્તાન. સુરતની વિદેશી કોઠીઓમાં કામ કરનારા યુરોપિયન અધિકારીઓની કબરો કતારગામ વિસ્તારમાં આવેલી છે. નાના મોટા મિનારાવાળી 14 કબરો ઉપરાંત 80 જેટલી સાદી કબરો છે. ખ્વાજાદાનાનો રોજો. બળેખા ચકલા વિસ્તારમાં આવેલો ખ્વાજાદાનાનો રોજો અને મિનારો 1611માં નાખુદા અહેમદે બંધાવ્યો હતો. ડચ સેમિટરી. કતારગામ દરવાજાની બહાર ડચ સેમિટરી આવેલી છે. આ ઇમારતમાં ઉપરના ભાગમાં વિથિકા અને નીચેના ભાગમાં રવેશ કાઢેલ છે. મુગલીસરા. 1054માં તે વખતના સુરતના કિલ્લેદાર ઇશાક બેગ યઝદીએ આ ઇમારત મુસાફરો, હાજીઓ, વેપારીઓ વગેરેને સુવિધા માટે બનાવી હતી જે આજે પણ અડીખમ છે. હવે આપણે સુરતીઓ એટલે જમવામાં સૌથી આગળ, તો સુરતીનો શું વખણાય? લોચો. લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી છે જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. સુરત વિશે આપણે જાણીએ તો સુરતમાં ઘારી વિશે તો જાણવું જ પડે ને. ઘારી એક જાતની મીઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મીઠાઈ છે. ઘારીનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધના માવામાંથી બનતી મીઠાઈ છે. તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સૂકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે. સુરત વિશે આપણે જાણીએ અને ઊંધિયું, સુરતનું ઊંધિયું તો બહુ પ્રખ્યાત. બાળ મિત્રો, આજે આપણે સુરત વિશેની માહિતી મેળવી. આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.